બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. કવાંટ તાલુકાના કાનાબેડાની દાદી 170 વર્ષ જીવ્યા, તેઓનું મળસ કે 3 વાગે નિધન થયું. એમની અંતિમ વિધિ અત્યારે આપણે વાત કર્યા છે ત્યારે ચાલી રહી છે. કાનાબેડાના યુવા કાર્યક્રમથી રાઠવાના પરમ મિત્ર મુકેશભાઈની દાદીમાં જમરીબેન મોતીભાઈ રાઠવા ઉંમર વર્ષ 170 વર્ષનું લાંબુ આયુષ્ય જીવ્યા બાદ તેઓનું નિધન થયું છે. તેઓએ ગત વર્ષે જ 2 વર્ષ પહેલાં જ તેઓએ પોતાનું લાંબુ આયુષ્યનું રાજ પણ એમના સ્નેહી સગાઓને જણાવ્યું હતું. એમના આ વિડીયોમાં આપણે દ્રશ્ય પણ જોઈ શકીએ છીએ કે તેઓ આ 3-4 વર્ષ પહેલાંનો વિડીયો છે. તમે જુઓ કે તંદુરસ્તી પણ એવી છે કે તેઓ સાંભળી પણ સારી રીતે શકે અને વાતચીત પણ કરે છે. અને આ 170 વર્ષના આયુષ્ય બાદ તેઓનું નિધન થતાં તેઓને કબીર સંપ્રદાયના હોવાથી અંતિમ વિધિ તેઓની આજે દફનવિધિ કરવામાં આવી હતી કબીર પરંપરા પ્રમાણે. આપણે જોઈ શકીએ છીએ દાદીમાં જ્યારે હયાત હતા ત્યારે એમની જે પૌત્ર અને પ્રપૌત્રની સાથે બાળકો છે તેમની સાથે રમી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે બાળકો. અને આ દ્રશ્ય ખૂબ જ આપણા માટે પ્રેરણાદાયક, કારણ કે જે ઉંમર આ 170 વર્ષની લાંબુ આયુષ્ય સતાયું જીવન જીવાવાળા દાદીમાં અત્યારે આજે તેઓની અંત્યેષ્ટિ થઈ રહી છે ત્યારે સૌ કોઈ આટલું લાંબુ જીવન તંદુરસ્તીભર્યું કેવી રીતે જીવી શકાય તેની સૌ કોઈ જ્યારે આજના સમયની અંદર બીમારીઓ અને તકલીફોમાં લોકો જીવતા હોય ત્યારે ટિપ્સ પણ લેતા હોય છે મોટા મોટા ડૉક્ટરોની, કઈ રીતનું પરેજી સાથેનું ખોરાક, રોજ વ્યાયામ અને યોગા કરવા છતાં પણ લોકોનું જીવન આટલું લાંબુ થતું હોતું નથી ત્યારે આ કંઈ પણ કર્યા વગર દેશી ખોરાક ખાઈને એક મહિલા 170 વર્ષનું જીવન જીવી ગઈ સૌ કોઈ આશ્ચર્યચકિત છે. અને કાનાબેડાની આ મહિલાનું આજે નિધન થયું ત્યારે ફરી એક વખત એ સવાલો ઉઠ્યા. એઓના અંત્યેષ્ટિને પણ આપણે દ્રશ્ય જોઈએ અને તેઓએ શું વાત આ વિડીયોમાં કરી તે પણ અવાજ સાથે સાંભળી. મને તમારું ખાવા મેં ગુરુ માનો એમ મને કહેવાય. મારા મંદિરે પધાર ગાય નો ગુવાળ માં નહી રહ્યા દૂધ નરવા બે ફૂલ નરવા બધા મેં કરવા હું લાકડું કાઢવા ભાગી મારા પાય નીકળી 2000 બામણિયો હતો મારે નંદાયનો ડાયલોગ આવ્યો એથી ને મેં કે
મારે ગાય હું ધારી આલો એ તો તમારો તમારે મેં દોરો નખાડજે મને ગાય હું ધારી આલે કીધું તો બોલતો ધારી દવા તાપીવાનું કેવું છે ઘોરી તે હાવ બદલાય વાગ્યું કેવું છે સોરી બદલાવે ગયું કરે વાર લો કરી આલે મને